રાધનપુર પાણી પુરવઠા વિભાગની ગ્રુપ જ્યોત યોજના અંતર્ગત રૂપિયા 71.12 કરોડના ખર્ચે સહિત MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટ સહિતની કામગીરી જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ખાતેની એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ટેન્ડરની શરત મુજબ 18 માસમાં કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવાની હતી. રાધનપુર ખાતે ફેબ્રુઆરી માસમાં આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી કોન્ટ્રાક્ટરોએ તારીખ 5 ઓગસ્ટે પૂર્ણ કરવાની હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. પાણી પુરવઠાના અધિકારીઓને પણ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે બાબતમાં રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે. આ કામગીરીથી રાધનપુર શહેર સહિત તાલુકાના 1.74 લાખ લોકોને સમયસર પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પીવા મળી રહે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા લોકો લાભથી વંચિત રહેવા પામ્યા છે. આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જગદીશ પંચાલ, બ્યુરો રિપોર્ટ, પાટણ.